સરલા બનાવીશું. સરલા કોઈકનું નામ હોય એવું લાગે છે. કોઈકનું નામ નથી પણ આ ખૂબ જ ફેમસ અને ખૂબ જ ટેસ્ટી રેસીપી છે અને સ્ટ્રીટ ફૂડમાં ખવાય છે. સવારથી સાંજ સુધી જ આ વસ્તુ મળે છે. અચ્છા, ઓકે. પંજાબનું ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જ્યારે નવા બટાકા આવે છે માર્કેટમાં ત્યારે જ આ 3 મહિના માટે જ આ રેસીપી મળતી હોય છે. અચ્છા, હા. જે નાના નાના બટાકા આવે છે ને એ જ મળે છે અને આમાં બહુ છાલ ઉતારવામાં નથી આવતી. છાલ સાથે જ આ યુઝ થાય છે. ઓકે, ફક્ત 3 મહિના માટે એક્સક્લુઝિવ રેસીપી. સિરિયસલી, અને અત્યારે જયારે નવા બટાકા આવે ને ત્યારે આ રેસીપી ટ્રાય કરવી જ જોઈએ. ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઓકે, તો શરૂ કરીએ. હા, જયારે છાલ વાળા બટાકા નવા આવે છે ને એને આવી રીતે હાથથી મસળી લેવાનો છે. હા, જેટલી છાલ નીકળે એટલી ખરી બાકી રવા દેવાની છે. અને આમાં મીડિયમ સાઈઝ ના બટાકા લેવાના છે, બહુ મોટા નથી લેવાના. એક બાઉલ લઈશું. બાઉલ ની અંદર આ બટાકાને આપણે પીસ કરી લઈશું. આવી રીતે મોટા મોટા પીસ કરવાના છે. અચ્છા, હા. આ રેસીપી એવી છે ને કે આની સામગ્રી બધાના ઘરમાં ઇઝીલી અવેલેબલ હશે. પણ હા, નાના નાના બટાકા જે નવા હોય છે એ નહીં હોય, એ કદાચ ના હોય, રાઈટ. હવે આની અંદર આપણે મસાલા કરી દઈએ. મીઠું લેવાનું છે સ્વાદ મુજબ. આમાં આપણે બેસન ઉમેરવાનું છે એટલે એ પ્રમાણે મીઠું લેવાનું છે. ધાણા જીરું પાવડર 1 મોટી ચમચી. લાલ મરચું પાવડર લેવાનો છે 1 મોટી ચમચી. હળદર 5 ચમચી. મિક્સ કરી દઈએ. ઓકે, હવે મેથીની ભાજી લઈશું. અત્યારે મેં 1/2 બાઉલ મેથીની ભાજી લીધી છે અને 2 ચમચી કોથમીર. એટલે મેથી પણ આ સીઝનમાં તમને સરસ મળે. આમ પણ બટાકા અને મેથીનું કોમ્બિનેશન તો મસ્ત જ હોય છે. આમાં જીરા પાવડર ઉમેરીશું. આ શેકેલું જીરું લીધું છે એને ક્રશ કરી લીધું છે 1/2 ચમચી. આદુ અને લસણની પેસ્ટ 1/2 ચમચી. મિક્સ કરી દઈએ. આ બહુ સારી વસ્તુ કહેવાય કે આપણે ઘરે બેઠા જ પંજાબનું ફેમસ સ્ટ્રીટ ફૂડ અહીંયા જ માણી શકીએ. અને આ વાનગી કોઈ ખાધી પણ નહીં હોય, દેખી પણ નહીં હોય. યસ, આવી રીતે જ્યારે શાક અને મસાલા કોટિંગ થઈ જાય, હા, એ પછી આપણે બેસન ઉમેરવાનો છે. પણ આ બેસન થોડું થોડું ઉમેરવાનું છે, વધારે નહીં. અત્યારે 2 મોટી ચમચી લઉં છું. હાથથી આવી રીતે મિક્સ કરી દઈશું. બટાકાના આટલા મોટા ટુકડા જ હોય? હા. ઓકે, આનાથી મોટા ટુકડા પણ લઈ શકાય છે પણ નાના નથી લેવાના. અચ્છા, હા. 2 ચમચી પહેલા બેસન ઉમેરીતું, ફરીથી 2 ચમચી આપણે ઉમેરીશું. હવે આની અંદર આપણે પાણી ઉમેરવાનું છે પણ એકદમ થોડુંક જ. બેસન કોટિંગ થાય ને એટલું જ પાણી ઉમેરવાનું છે. ખીરા જેવું નથી બનાવવાનું? ના, ખીરું બિલકુલ નથી બનાવવાનું. આ ખાસ ધ્યાન રાખવાનું છે. પણ આ રીતે ખીરું જેવું બનાવીને નહીં રાખી શકાય. નહીં, ખીરું બનાવીને નથી રાખવાનું. જ્યારે આપણે ખીરું બનાવીએ તરત જ તળી લેવાના છે. તું જોઈ શકે છે હજી બટાકા બહુ દેખાય છે. હા હા, ટોટલ આપણે 6 ચમચી બેસન લીધું છે. પાણી ઉમેરીશું. તો અત્યારે આપણે બટાકા જ લીધા છે પણ આપણે આપણું વેરિએશન કરવું હોય તો બટાકા શક્કરિયા એવી રીતે લઈ શકીએ. સારું લાગે છે. શક્કરિયા પણ ખૂબ જ મસ્ત લાગે છે. આમાં રતાળું પણ લઈ શકાય છે. ઓકે, અને સુરણ પણ ખૂબ જ સારું લાગે છે. અચ્છા, એટલે ચણા લોટની સાથે આ બધું સરસ લાગે. હા, સારું લાગે છે. ખીરું તૈયાર છે, હવે તળી લઈએ. હા, એ લોકો આવા સાંચામાં સરલા બનાવે છે પણ આપણી જોડે સાંચા ના હોય તો જે કાટલો આવે છે બધાના ઘરમાં અવેલેબલ હોય છે તેમાં પણ બની શકે છે. બરાબર છે. આવી રીતે તેલમાં એ વચ્ચે મૂકી દેવાનો છે. ઓકે, હવે ચમચીની મદદથી આ ખીરું એમાં વચ્ચે મૂકવાનું છે. ઓકે, હવે
આવી રીતે પાથરી દેવાનું છે. અચ્છા, એટલે આ રીતે પુડલાનો શેપ આવશે. હા, ઓકે. અને દબાવતું જવાનું છે. હા, જે જગ્યા તમને ખાલી દેખાય ને ત્યાં આવી રીતે બટાકા મૂકતું જવાનું છે. ઓકે, પણ આને એકદમ ધીમા ગેસ ઉપર જ તળવાના છે. યસ, કારણ કે બટાકા થોડા મોટા પણ છે અને કાચા છે. હા, જે તમને ખાલી જગ્યા દેખાય ને ત્યાં આવી રીતે દબાવતું જવાનું છે. બરાબર, મેઈન કડા જ છે. હા, તમને આ આવડવું જોઈએ, થોડી પ્રેક્ટિસ જોઈએ. હા, આવી રીતે દબાવી દેવાનું છે. ઓકે, તો આમાં થોડા પારબોઈલ કરીને આપણે બટાકા લઈ શકીએ. હા, લઈ શકાય છે, પણ આમ તો બેઝિકલી બટાકા જે છે એ કાચા જ વપરાય છે અને આવી રીતે ચડવામાં આવે છે. અચ્છા, ઓકે, તો આને વાર લાગશે ને? હા, વાર લાગે છે. એકદમ ધીમા ગેસ ઉપર ચડાવવાના છે એટલે વાર લાગે છે. કેટલી? કમસે કમ 8-10 મિનિટ થાય છે. ઓકે, હવે સાંચામાંથી કાઢી લઈએ. હા, એક સાણસી થી આ સાંચાને પકડવાનું છે અને સાઈડ ઉપરથી છે ને આવી રીતે ચપ્પાની મદદથી કે ચમચીની મદદથી આવી રીતે ઓકે છૂટું કરી દેવાનું છે. ઇઝીલી નીકળી જશે. ઓકે, તું જોઈ શકે છે આમાં વચ્ચે વચ્ચે બ્રેકેજ દેખાય છે, તો એના માટે છે કે તેલ અંદર જશે અને વ્યવસ્થિત બધા બટાકા ચડી જશે. રાઈટ, ઓકે. પણ આનો લુક એકદમ અલગ છે. આ ખાવાની ખૂબ જ મજા આવે છે. આવી રીતે તમે બનાવીને રાખી શકો છો, પછી જયારે તમારે ખાવું હોય ત્યારે ચટણી સાથે એને એસેમ્બલ કરવાનું છે. ઓકે, આમ તો બ્રેડ સાથે લોકો ખાય છે, પણ એકલું ચટણી ચાટ ફોર્મમાં ખૂબ જ મસ્ત લાગે છે. ઓકે, તો હવે આપણે સર્વ કરી દઈએ. યસ, હવે આના ઉપર આપણે ચટણી લઈ લઈએ. અત્યારે મેં ખજૂર આમલીની ચટણી લીધી છે. આવી રીતે વચ્ચે જ એને રેડી દેવાની છે કે અંદર સુધી જાય. આ છીણેલા મૂળા છે. અચ્છા, સ્પેશિયલી છીણેલા મૂળા લેગ છે આમાં. ઓકે, એટલે બનાવવાની રીત પણ અલગ છે અને પ્રેઝન્ટેશન પણ અલગ છે. જે શિયાળામાં જે પણ આપણને શાક મળે છે ને એ આમાં યુઝ થાય છે. રાઈટ, કોથમીર લઈશું. હા, તો મિત્તલ તૈયાર છે ખૂબ જ ફેમસ એવું સ્ટ્રીટ ફૂડ શરલા. એકદમ અલગ. હા, એકદમ અલગ જ વેરાયટી છે શરલા, અને એકદમ ટેસ્ટી છે. ખરેખર બધા જ ઇન્ગ્રેડિયન્ટ તમારા ઘરમાં જ હશે, એટલે એક વાર ટ્રાય કરી જુઓ. લખી લો રીત. શરલા બનાવવા માટે જોઈશે બટાકા 5-6 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, ધાણા જીરું પાવડર 1 મોટી ચમચી, લાલ મરચું 1 મોટી ચમચી, હળદર 5 ચમચી, સમારેલી મેથીની ભાજી 1/2 કપ, સમારેલી કોથમીર 2 મોટી ચમચી, આદુ લસણની પેસ્ટ 1/2 ચમચી, શેકેલા જીરાનો ભૂક્કો 1/2 ચમચી, બેસન 1/2 કપ, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. એસેમ્બલિંગ માટે જોઈશે ખજૂર આંબલીની ચટણી, છીણેલા મૂળા અને કોથમીર. શરલા બનાવવાની રીત. એક બાઉલમાં બટાકાને સમારી લો. હવે તેમાં મીઠું, ધાણા જીરું, લાલ મરચું, હળદર, મેથીની ભાજી, કોથમીર, શેકેલા જીરાનો ભૂક્કો તેમજ આદુ લસણની પેસ્ટ ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં બેસન ઉમેરી બરાબર મિક્સ કરી પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. હવે ગરમ તેલમાં મોલ્ડ મૂકી તેમાં ખીરું ભરી શરલાને 8-10 મિનિટ માટે તળી લો. હવે તેને અનમોલ્ડ કરી સર્વિંગ ડિશમાં લઈ ખજૂર આમલીની ચટણી, છીણેલા મૂળા અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે સ્ટ્રીટ ફૂડની અલગ જ વેરાયટી શરલા.